राजकोट समग्र राज्यमां महानगरपालिका संचालित हाईस्कूलमां राजकोट शहरमां प्रथम स्मार्ट क्लासनो प्रारंभ आजथी करवामां आव्यो। सरोजिनी नायडू गर्ल्स हाईस्कूलमां गुजरात गेसना सहयोगथी स्मार्ट क्लास बनाववामां आव्यो छे, जेमां 75 ईंचना स्मार्ट टीवीने इंटरनेट साथे कनेक्ट करवामां आव्यु छे, जेथी विज्ञान अने गणितनो अभ्यास डिजिटल पद्धतिथी थई शके। विज्ञानना प्रयोग अने गणित विषयनी गूगल अने यूट्यूब परना वीडियोनी मददथी अभ्यास करावाशे। माध्यमिक शिक्षण समितिना चेरमेन अंजनाबेन मोरजणियाए जणाव्यु हतु के भाजप महिला मोर्चाना प्रभारी अंजलिबेन अने मेयर बीनाबेन आचार्यना हस्ते सरोजिनी नायडू हाईस्कूलमां स्मार्ट क्लासनो प्रारंभ थशे। सरोजिनी नायडू हाईस्कूलमां 6 क्लास स्मार्ट बनाववामां आव्या छे, जेमां विद्यार्थीओने दरेक क्लासरूममां 75 ईंचनुं स्मार्ट टीवी मूकवामां आव्युं छे। आ टीवी इंटरनेट साथे जोड़ी देवामां आव्युं छे, जेथी गणित विज्ञान जेवा जटिल विषयोनो अभ्यास करवामां विद्यार्थीओने वीडियोना माध्यमथी सरळ करी शिक्षको अभ्यास करावशे। स्मार्ट क्लासरूमना संचालन माटे शिक्षकोने तालीम पण आपवामां आवी छे। क्लासरूममां केमेरा मूकवामां आव्या छे। आ केमेरा नीचे बुक मूकवाथी ते सीधी 75 ईंचना टीवीमां डिस्प्ले थशे अने सीधो अभ्यास चालू करी शकाशे। આજે સરોજની નાયડુ જે ગર્લ્સ હાઈસ્કૂલ છે, માધ્યમિક સ્કૂલ કોર્પોરેશન સંચાલિત છે, ત્યારે આ સ્કૂલમાં આપણે સ્માર્ટ બોર્ડ સ્માર્ટ ક્લાસ સાથે અભ્યાસક્રમ થઈ શકે એવી ટેકનોલોજીથી સ્માર્ટ ક્લાસની શરૂઆત કરી છે। ખાસ કરીને પહેલાં તો હું જીએસબીસીના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રાજકોટ શહેરમાં દીકરીઓ માટે વિદ્યાર્થિનીઓ માટે આજે આ સ્માર્ટ બોર્ડની એક લાભ આપ્યો છે અને શરૂઆત અભ્યાસની થઈ છે। ખાસ કરીને જોઈએ તો ગુજરાતભરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ સરકારના નવા બજેટમાં પણ આજે સ્માર્ટ ક્લાસનું પણ કંઈક ખાસ બજેટમાં રાખેલ છે। આનાથી નવી ટેકનોલોજીથી ત્યાં જ બેસી અને કહીએ તો સ્પેચ સુધી લોકોને સાવ નજીક આવી ગયા છે કે ભણતા ભણતા કે ભાઈ આપણા ઉપગ્રહો શું છે, ગણિત શું છે, અર્થશાસ્ત્ર શું છે, આ બધી નવી ટેકનોલોજીથી આ અભ્યાસક્રમમાં બહુ સારી રીતે સ્માર્ટ બોર્ડથી લોકો વિદ્યાર્થીનીઓ ભણી શકશે। એના માટે ફરી હું જીએસપીસીનો પણ આભાર માનું છું અને હવે નવા બજેટમાં પણ વિજયભાઈએ જ્યારે આ આયોજન કર્યું છે લેવાનું ત્યારે એમનો પણ હું ખૂબ ખૂબ આ તકે આભાર માનું છું। બેન, ખાસ કરીને જે રીતે દિલ્હી મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે સ્માર્ટ ક્લાસ, એટલે આમાં આપણા રાજકોટમાં અગાઉ પણ અમુક એજન્સીઓ અમુક ટ્રસ્ટ દ્વારા પણ આપણે સ્માર્ટ બોર્ડ શરૂઆત કરી દીધી હતી, પણ આજે આ જોઈએ તો એક સાથે 6 જેટલા સ્માર્ટ બોર્ડનું પણ આપણે પ્રાથમિક સ્કૂલોમાં પણ આપણે સ્માર્ટ બોર્ડ તો ગયા વર્ષે પણ મૂકવામાં આવે। બીજી વાત કરીએ તો કોંગ્રેસ ગાંડી વેલ છે તે રાજકોટની નદીઓમાંથી દૂર કરવાની મારું નામ ડૉક્ટર સોનલ ફળદુ છે। હું રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। ગુજરાત ગેસ લિમિટેડ CSR પ્રવૃત્તિ અંતર્ગત સ્માર્ટ ક્લાસનો શુભારંભ થઈ રહ્યો છે માનનીય શ્રી અંજલિબેન રૂપાણીના હસ્તે। અમારી શાળા કદાચ ગુજરાતની પ્રથમ શાળા બનશે કે આખી આખી શાળા વાઇફાઈથી સજ્જ છે। દરેક વર્ગખંડમાં ડિજિટલ સ્માર્ટ બોર્ડ મૂકવામાં આવેલા છે। એ સ્માર્ટ બોર્ડમાં PC છે, ઇન્ટરનેટ કોમ્પ્યુટરની સુવિધા છે, વ્હાઇટ બોર્ડ છે જેમાં અમે લખી શકશું, ડોક્યુમેન્ટ કેમેરા છે। દાખલા તરીકે વિદ્યાર્થીઓ પોતાની બુક્સ નથી લઈ આવ્યા તો અમે ડોક્યુમેન્ટ કેમેરાની નીચે બુક્સ રાખી દઈએ તો આખે આખું એ ફોકસ બોર્ડમાં પણ કરી શકાશે। એટલે અત્યાર સુધીના મારા શિક્ષણ કાર્ય દરમિયાન કદાચ સૌથી જો આધુનિક બોર્ડ હોય તો એ આજના આ સ્માર્ટ બોર્ડ છે અને એનો શ્રેય ગુજરાત ગેસ લિમિટેડને પણ આપું છું। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારી જે આ સરકારી હાઈસ્કૂલ છે એમાં આ ડિજિટલ સ્કૂલ બનાવવા માટે અમને એક સરસ મજાનો આ ચાન્સ આપ્યો છે, એ બદલ હું તમામ અધિકારીઓ અને પદાધિકારીઓનો
ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.